વેલકમ ટુ મિત્રો મોજી લે ત્રણ પોઈન્ટ છ નો બીજા કુટ પ્રશ્ન સોલ્વ કરવાના છે જે ત્રણ પ્રશ્ન કરીશું પહેલા એક્ઝામ્પલ ની અંદર આની અંદર આપણે આપેલું છે હોળી અને પ્રવાહની ઝડપ એક હોળી છે એ નદીમાં ચાલે છે તો બાય ડિફોલ્ટલી આપણે હોળીની ઝડપ છે વધારે જ રાખશું પ્રવાહ કરતા રકમ પ્રમાણે આગળ વધીએ પેલા સૌપ્રથમ હું તમને બાય ડિફોલ્ટ કેવી રીતના આનું સ્ટેજ કરવું એ બંધાઈ દઉં ધારો કે પ્રવાહની ઝડપ વાય કિલોમીટર પ્રતિ કલાક ધારો કે હોળીની ઝડપ એક્સ કિલોમીટર પ્રતિ કલાક હંમેશા હોળીની ઝડપ છે એ પ્રવાહની ઝડપ કરતાં કેવી હોય વધારે જ્યારે બંનેની દિશા સમાન હોય ત્યારે ઝડપનો સરવાળો થાય દાખલા તરીકે તમે સ્કૂટર લઈને જો પવનની દિશામાં હોય તો તમારે લીવર ઓછું મારવું પડે અને પવનની વિરુદ્ધ દિશામાં હોય તો લીવર વધારે મારવું પડે બંનેની દિશા વિરુદ્ધ હોય ત્યારે એક્સ માઇનસ વાય કિલોમીટર પ્રતિ કલાક આટલું તો ફિક્સ જ રહેશે કોઈ પણ એક્ઝામ્પલમાં ઝડપ વાળામાં રકમમાં એવું કીધું છે એ હોળી પ્રવાહની દિશામાં વીસ કિલોમીટર અંતર બે કલાકમાં કાપે છે 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 આપણી પાસે સમય સમય બરાબર કેટલો બે કલાક અંતર કેટલું કાપવાનું વીસ બંનેની દિશા સમાન છે એટલે એકસવત્તા વાય એક વત્તા વાય અહીં આવે બે છેદમાં આવશે વીસ ભાઈ ગયા બે એટલે દસ સમીકરણ નંબર એક ત્યાર પછી રકમમાં એવું કીધું પ્રવાહની સામેની દિશામાં ચાર કિલોમીટર અંતર બે કલાકમાં કાપે સમય બે કલાક અંતર ચાર એક્સ માઇનસ વાય વિરુદ્ધ દિશા એટલે એક્સ માઇનસ વાય બરાબર ચારના છેદમાં બે સમીકરણ એક અને બેને લોકની રીતના સોલ્વ કરીએ બે એક્સ બરાબર બાર એક્સ બરાબર છ કિલોમીટર પ્રતિ કલાક આ હોળીની ઝડપ છે એને સમીકરણ નંબર એકમાં છે મૂકી દઉં તો જ્યાં તમને એક્સ દેખાશે ત્યાં છ મૂકી દે તો વાય બરાબર ચાર કિલોમીટર પ્રતિ શું આવશે કલાક બરાબર છે ત્યાર પછીનો જે એક્ઝામ્પલ છે એ પણ કંઈક સમથિંગ એના જેવો જ છે ધારો કે પુરુષ અને સ્ત્રીનો છે કે ભાઈ પુરુષ આટલા હોય સ્ત્રી આટલી હોય આટલા દિવસમાં કામ કરે છે તો આપણે સૌપ્રથમ ધારી લઈએ ધારો કે પુરુષને એક કામ કરવા માટે લાગતા દિવસોની સંખ્યા કેટલી છે એક્સ ધારો કે સ્ત્રીને એક કામ કરવા માટે લાગતા દિવસોની સંખ્યા કેટલી છે વાય ધોરણ આઠ અંદર આવે છે કામનો દર બરાબર કરેલું કામ લાગતો સમય હવે શું કીએ કે ભાઈ બે સ્ત્રી અને આ રકમ છો બે સ્ત્રી અને પાંચ પુરુષો સાથે મળી એક ભરત કામ ચાર દિવસમાં પૂરું કરે હવે અહીંયા કરેલ કામ તો એક જ છે પણ પુરુષો કેટલા છે આપણી પાસે તો કે ભાઈ પુરુષો એટલે પાંચ એકુ પાંચ સ્ત્રીઓ કરેલ કામ એક છે પણ સ્ત્રી બે છે એટલે બે એકુ બે લાગતો સમય પુરુષ માટે કેટલો છે એટલે છેદમાં એક અને સ્ત્રી માટે લાગતો સમય કેટલો છે વાય તો વાય એકના છેદમાં ચાર

વધતા ત્રણના છેદમાં વાય બરાબર એકના છેદમાં ત્રણ લસાલી જો આ ડાહોડો છેદમાં એક્સ વાય એક્સ વાય અહીં આવશે છ ત્રણ આપણી પાસે ત્રણ ત્રણ નવ એક્સ છ ત્રણ અઢાર વાય બરાબર એક્સ વાય સમીકરણ લોપની રીતે સોલ્વ કરવું હોય બરાબર છે તો એક ગુણા નવ અને બે ગુણા અઢાર આ બે સમીકરણ આવી રીતના મળે આ બેનો લોક થઈ જાય છત્રીસ વાય બરાબર એક્સ વાય 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 કેન્સલ એક્સ બરાબર છત્રીસ દિવસ પુરુષોને લાગે આની કિંમત તમે એકમાં મૂકો સાદુ રૂપ આપો એટલે આવી રીતના સાદરૂપ આવશે તો આપણી પાસે વાય બરાબર અઢાર દિવસ શું લાગે છે સ્ક્રીન લાગે છે રેડી ત્યાર પછીનો એક્ઝામ્પલ છે એ છેલ્લો છે અને ત્યાર પછી ચેપ્ટરની પૂર્ણાહુતિ થાય છે હવે ઝડપવાળું મેં તમને પહેલાં જ કીધું હતું એક વ્યક્તિ છે એ ત્રણસો કિલોમીટર ફિક્સ અંતર કાપે છે અને અમુક મુસાફરી ટ્રેન દ્વારા અને અમુક મુસાફરી બસ દ્વારા કાપે છે ધારો કે રૂહીની વાત કરીએ બે છોકરીઓ છે ધારો કે ટ્રેનની ઝડપ એક્સ કિલોમીટર પ્રતિ કલાક છે બસની ઝડપ વાય કિલોમીટર પ્રતિ કલાક રૂહી સાઈઠ કિલોમીટર ટ્રેન દ્વારા કાપે તો બાકીનું અંતર મીન્સ કે ત્રણસોમાં ત્રણસો ફિક્સ છે ત્રણસોમાંથી સાઠ એટલે બસો ચાલીસ કિલોમીટર સેના દ્વારા કાપે છે બસ દ્વારા કાપે ચાર કલાકનો સમય લાગે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ સાહીઠ અંતર સાઈઠ કંપ છે ના છેદમાં એક્સ બસો ચાલીસ કંઈ ના છેદમાં વાય કોમન કાઢી લીધું અહીંયા ચાર ચાર બરાબર છે લસા હવે એકના છેદમાં એક્સ બરાબર એમ અને એકના છેદમાં વાય બરાબર એન ધારી લીધું પંદર સાઈઠ એન બરાબર એક સેમ ટુ સેમ બીજી છોકરીની વાત કરું તો સો કિલોમીટર ટ્રેન દ્વારા અને બાકીનું અંતર એટલે ત્રણસોમાં સો વાત કરું તો બસો કિલોમીટર બસ દ્વારા કાપે છે અને દસ મિનિટ વધારે સમય લાગે છે ખાલી દસ મિનિટની નહીં દસ મિનિટ વધારા એટલે સોના છેદમાં એક્સ બસોના છેદમાં વાય ચાર કલાક તો લાગતી હતી જ વધારા ને અને દસ મિનિટ એને હું શેમાં કન્વર્ટ કરું તો કે મિત્રો કલાકની અંદર છે એ કન્વર્ટ કરું તો દસના છેદમાં શું આવશે સાઈઠ આ કેન્સલ લસાલો લવ છ ચાર ચોવીસ ચોવીસ ને પચીસના છેદમાં સો હવે પચીસ પચીસ કોમન કાઢું તો પચીસ ચોખ્ખું સો પચીસ આઠ બસો પચીસું પચીસ લસા છ ચાર ચોવીસ છ આઠ અડતાલીસ સમીકરણ એક આ બેનો લોપ કરવો તો સમીકરણ એકને ચોવીસ વડે સમીકરણ બે ને પંદર વડે ગુણું બરાબર છે તમે ગુણ્યા ત્રણસો સાહીઠ એમ ચાલીસ એન અહીંયા એન છે મિત્રો ખાસ ધ્યાન બરાબર ચોવીસ ત્રણસો સાહીઠ સાતસો બરાબર પંદર આ બે કેન્સલ સાતસો વીસ એન બરાબર ચોવીસ માઇનસ પંદર સાતસો વીસ બરાબર નવ એન બરાબર સાતસો વીસના છેદમાં નવ નવ અઠા બોતેર એટલે એકના છેદમાં એંસી અને એમની કિંમત એકના છેદમાં શું મળે છે સાઈઠ તો આને આડાડું કરી નાખી મીન્સ કે એક્સ બરાબર સાઈઠ કિલોમીટર અને વાય બરાબર એસી કિલોમીટર તો સાઠ કિલોમીટર કોની ઝડપ છે ટ્રેનની અને વાય બરાબર એસી અહીંયા ચેપ્ટર નંબર છે ત્રણ પોઈન્ટ છ સાથે ચૅપ્ટર સાચે ત્રણ પણ પૂર્ણ થાય છે ત્રણ પોઈન્ટ સાઠ વૈકલ્પિક કઈ છે વૈકલ્પિક છે જે આપણે સોલ્વ કરતા નથી બરાબર છે જો તમને અમારા વિડીયો ગમેલો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલનું નામ છે મોજલું નહીં